નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરવાના છીએ પાંચમી એકમ કસોટીનું આયોજન અંગે કે કે તેમાં કયા વિષય છે અને કયું ધોરણ છે કે પાંચમી એકમ કસોટીના અંગે ધોરણ આપણે નવથી બારની વાત કરવાના છીએ તમે જો હજી પણ અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી અથવા તો પહેલીવાર છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન દબાવો તો ચાલો આપણે વાત કરીએ કે એકમ કસોટીમાં શું શું છે એમાં પહેલું છે ધોરણ નવથી બારની એકમ કસોટી અઠાવીસ ડિસેમ્બરથી બે જાન્યુઆરી સુધી દરમિયાન યોજાવાની છે કે અઠાવીસ બાર બે હજાર વીસ અઠાવીસ ડિસેમ્બરે સવારે અગિયાર કલાક સુધીમાં વિદ્યાર્થીઓ સુધી એકમ કસોટીના પ્રશ્નપત્રો હાર્ડ અથવા સોફ્ટ કોપીમાં ઝેરોક્ષ અથવા તો ઇમેલ મારફતે તમને પીડીએફ સ્વરૂપે મળી જશે કે પાંચમી એકમ કસોટીનો અભ્યાસ જે ઓક્ટોમ્બર અને નવેમ્બર માસ સુધીનો હતો એ જ રહેશે છે જેના વિષય અને અભ્યાસક્રમની વિગત બિડાણમાં દર્શાવેલી છે જે હું તમને પાછળથી દર્શાવીશ અને અન્ય મુદ્દા છે તે પણ જોઈએ ગુજરાતની શાળા રાજ્યશાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત પાઠ્યપુસ્તકના આધારે જ એકમ કસોટીનું આયોજન કરવામાં આવશે એટલે બહારથી કોઈ પણ પ્રશ્ન પૂછવામાં આવશે નહીં કે શિક્ષણ જે અધિકારી અત્રેની કચેરી છે એમાં ઇમેલ એડ્રેસ પરથી એકમ કસોટીના પ્રશ્નપત્ર બાવીસ બાર બે હજાર વીસના રોજ એટલે કે બાવીસ ડિસેમ્બરના રોજ આ અધિકારી અને ગોપનીય જે ઓફિસરો છે એને ઇમેલ એડ્રેસ ઉપર મોકલવામાં આવશે એ તો એ લોકોની માહિતી છે તો આપણે હવે આ આગળ જોઈએ તો એ પેપર ક્યાંથી અને કેવી રીતના મળશે તો અહીંયા બતાવેલું છે કે એકમ કસોટીના પ્રશ્નપત્રો અઠ્ઠાવીસ બાર બે હજાર વીસના રોજ બોર્ડની વેબસાઇટ જીએસઈ બી ડૉટ ઓ પરથી પણ મળી જશે અથવા તો જો તમારે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશે તો પેપર આ ચેનલની ડિસ્ક્રિપ્શનની લિંકમાં પણ મૂકવામાં આવશે જેથી તમે સીધી ડાઉનલોડ ડાયરેક્ટ કરી શકો અને વિદ્યાર્થીઓ સરળતાથી પ્રશ્નો મેળવી શકે એ રીતના આયોજન કરવાનું છે અને એકમ કસોટી જે લેવાશે એ વિદ્યાર્થીઓ અને બંને વિશેની એકમ કસોટીના ઉત્તરો કે બે એક બે હજાર એકવીસ સુધીમાં પોતાની અનુકૂળતાએ અલગથી બતાવેલ નોટબુક અથવા શિસ્તપૂર્વક વાલીની દેખરેખ હેઠળ ઘરેથી જ લખે તે અંગે આચાર્ય જરૂરી સૂચનાઓ આપવાની રહેશે એટલે કે બે અગિયાર સુધીમાં પોતાની અનુકૂળતાએ પેપર પૂર્ણ કરવાના છે જે વિદ્યાર્થીઓ પેપર લખશે એ નોટબુકમાં ઉતારેલ સોફ્ટ કોપી અથવા ફોટા ફોટાવાળીને અથવા તો એ જે નોટબુક છે તેને છ એક બે હજાર એકવીસ એટલે કે છ જાન્યુઆરી સુધીમાં શાળાના આચાર્યશ્રીને પહોંચાડવાના રહેશે જે વિદ્યાર્થીઓ શાળાએ આવી ન શકે તેમને સોફ્ટ કોપીમાં મોકલી શકે તે સૂચના આપવાની છે કોરો કોવિડ નાઇન્ટીનના કારણે ઠીક છે હવે આગળ જોઈએ કે કોવિડ નાઇન્ટીનની પરિસ્થિતિને લક્ષ્યમાં લેતી કસોટી આયોજન નોટબુક સ્વીકાર અને મૂલ્યાંકન તથા અન્ય માર્ગદર્શન અત્રે કચેરીના અઠાવીસ સાત બે હજાર વીસ અને તેર આઠ બે હજાર વીસના પત્રપત્રમાં આગ્યા એટલે કે જે આગલા જે એક્ઝામ કસોટી લાસ્ટ ગઈ એમાં જે સૂચનાઓ હતી એનું પાલન કરવાનું છે તો આપણે હવે જોવાની છે કે અભ્યાસક્રમમાં શું શું છે તો એમાં ધોરણ નવમાં છે ગણિત વિષય અને વિજ્ઞાન વિષય જે ઓક્ટોમ્બરમાં હતા પ્રકરણ એ જ છે અને ધોરણ દસમાં પણ વિજ્ઞાનમાં એ જ છે જે નવેમ્બરમાં તો એ રીતના છે આનો ફોટો પાડી લેજો અથવા તો વિડીયો પોસ્ટ કરીને સ્ક્રીનશોટ લઈ લેજો ઠીક છે ધોરણ સાતમાં નવ માટે જે ધોરણ દસ માટે છે એ આ રીતનું છે તો એને પણ તમે એનો ફોટો પાડી શકો લેજો ઠીક છે એનો અભ્યાસક્રમ છે પછી ધોરણ અગિયાર અને બાર સામાન્ય પ્રવાહ એટલે કે કોમર્સવાળા લોકો માટે ધોરણ વિષય અને કોડ આપેલો છે અને પ્રકરણ પણ આપેલા છે અહીંયા સુધી રાખજો સ્ક્રીનશોટ પાડી લેજો હવે અહીંયા સુધીનું છે બરોબર છે ધોરણ અગિયાર અને બાર માટે હતું આ હવે ધોરણ અગિયાર બાર વિજ્ઞાન પ્રવાહ માટે તો એમાં શું છે કે રસાયણ વિજ્ઞાનમાં પ્રકરણ પાંચ છ દસ અને આઠ આ રીતના છે પછી અગિયારમું ધોરણ અગિયાર માટે ભૌતિક વિજ્ઞાનમાં આટલા છે ફિઝિક્સમાં અને ધોરણ બાર માટે આવે ધોરણ બારમાં કેમેસ્ટ્રીમાં સાત આઠ સાત દસ અગિયાર બાર છે જ્યારે અહીંયા આટલા છે ધોરણ બારમાં ફિઝિક્સમાં છ સાત આઠ નવ જો તમને કંઈ પણ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ કરીને જણાવજો આપણે પ્રશ્નપત્રો પણ આ યુટ્યુબ ચેનલમાં મૂકવામાં આવે છે અને તેનું સોલ્યુશન પણ મૂકવામાં આવે છે માથે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકનને પણ દબાવજો અને વિડીયો વધુને વધુ વિદ્યાર્થીઓ સુધી શેર થાય એવો પ્રયત્ન કરજો